નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે માઇકોરાઇઝા અને હ્યુમિક એસિડ વચ્ચેનો તફાવત શું. જ્યારે માઇકોરાઇઝા છે એ જૈવિક ફૂગ છે કે જે અલભ્ય સ્વરૂપમાં જે તત્વ પીડ્યા છે એને લભ્ય કરીને લેવડાવે છે. જ્યારે હ્યુમિક એસિડ છે એ એક પ્રકારનું ઓર્ગેનિક કાર્બનનું કામ કરે છે, એ પણ જમીનનો પીએચ ઘટાડે છે અને તંતુમૂળનો વિકાસ કરી અને જમીનમાં જે પડેલા તત્વો છે એ છોડને આપવાનું કામ કરે છે. હવે માઇકોરાઇઝાની આમ વાત કરીએ મિત્રો, તો માઇકોરાઇઝા એક એવું વસ્તુ છે કે જમીનમાં વર્ષો સુધી સંકળાયેલું છે, વર્ષો સુધી એમાં વર્ષોથી આપણને કામ આપતું આવેલું છે, પણ આપણને અનાયાસે ખ્યાલ બહુ પહેલાં હતો નહીં. હવે માઇકોરાઇઝામાં જોઈએ તો કે બે પ્રકારના માઇકોરાઇઝા છે, એક તો એન્ડો માઇકોરાઇઝા અને એક તો માઇકોરાઇઝા. એક તો માઇકોરાઇઝા છે એ બહાર રહીને કામ કરે છે, એન્ડો માઇકોરાઇઝા છે મૂળની અંદર રહીને કામ કરે છે. હવે અત્યારે ભારતમાં જે વેચાય છે એમાં જે વામ પીસીસ વેચાય છે એટલે કે એન્ડો માઇકોરાઇઝાની એક પ્રજાતિ છે કે વેસિક્યુલર આર્બિસ્ક્યુલર માઇકોરાઇઝા. હવે આમ જોઈએ તો એન્ડો માઇકોરાઇઝાની કુલ 9 પ્રજાતિ આવે છે. 9 પ્રજાતિમાંથી ભારતમાં ઓવરઓલ દરેક કંપનીઓ વામ એટલે કે વેસિક્યુલર આર્બિસ્ક્યુલર માઇકોરાઇઝા આપે છે. હવે વેસિક્યુલર આર્બિસ્ક્યુલર માઇકોરાઇઝા છે એની 1 એકરે 300,000 આઈપીની ભલામણ છે. આઈપી એટલે શું? આઈપી એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપેગ્યુલ એટલે કે એના સ્પોર, કે 1 એકર એરિયામાં 300,000 સ્પોર જવા જોઈએ. હવે માઇકોરાઇઝાની વાત કરીએ તો આમ જોઈએ તો કે બે પ્રકારે એમાં પેકિંગ હોય છે. અલગ અલગ કંપનીઓના અલગ અલગ પેકિંગ હોય છે, જેમ કે જનરલી 4 કિલો અને 100 ગ્રામના પેકિંગ આવતા હોય છે. પણ અમુક કંપની 2.5 કિલોનું પણ પેકિંગ આવે છે, 250 ગ્રામનું પણ પેકિંગ આવે છે. પણ જે કાંઈ પેકિંગ છે માઇકોરાઇઝાનું એ 1 એકરે ભલામણ છે. એમાં દરેક પેકિંગમાં 1200 આઈપી પર ગ્રામ લખેલું હોય છે. એટલે 100 ગ્રામ હોય તો એમાં 1200 આઈપી પર ગ્રામ એટલે કે 1,20,000 આઈપી થાય છે. જ્યારે 4 કિલો હોય, 4 કિલોમાં 1200 આઈપી પર ગ્રામ લખેલું હોય તો કે 48,00,000 આઈપી પર એકરે થાય છે. એટલે કે આઈપી વધુ એટલે આપવામાં આવે છે કે કદાચ કોઈ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે કે બીજું કંઈ ફૂગનાશક પ્રક્રિયા કરવામાં આવે અને આઈપી મરી અને ઓછા થાય તો આપણને 3-4-5 લાખ આઈપી એમાં મળે. હવે 3-4 કે 5 લાખ આઈપી હોય તો આપણું કામ થઈ જાય. બીજું કે એનું નેચર પ્રમાણે જોઈએ તો કે એ મૂળ સાથે સહજીવી જીવન જીવે છે, કે મૂળમાં થોડું કાર્બોહાઇડ્રેટ લે છે અને મૂળને જે અલભ્ય સ્વરૂપમાં ફોસ્ફરસ અને પોટાશ પડેલું છે એ લેવડાવે છે. બીજું કામ એનું એવું છે કે ભેજ પણ એ ઘણા સમય સુધી સાચવી રાખે છે. આપણે ઓક્ટોબર નવેમ્બરમાં વરસાદ વહી ગયો હોય, 1.5 ફૂટ ઊંડું આપણે ખોદીએ તો એમાં આપણને ભેજ જોવા મળે છે. એ ભેજ માઇકોરાઇઝા છે, એ ભેજ એનું સાચવવાનું કામ કરે છે. બીજું આમ જોઈએ તો કે માઇકોરાઇઝા છે એ ઘણી બધી રીતે કામ કરે છે, કે જેમ કે કોઈ પણ પાકમાં સોલેનેસી ફેમિલીમાં નેમેટોડના ઉપદ્રવ ઘણા બધા હોય છે, તો નેમેટોડના ઉપદ્રવ હિસાબે ખોરાક જે બને છે એને બાજુમાં ગાંઠ થઈ અને સ્થાયી થાય છે, ખોરાક ઉપર જતો નથી. તો માઇકોરાઇઝા નેમેટોડને મારતું નથી પણ એ રૂટ બીજા ડેવલપ કરી એટલે કે બાયપાસનું કામ કરે છે, બીજા રૂટ ડેવલપ કરી અને સાઈડમાંથી ખોરાક આપવાનું ચાલુ કરે છે. તો આવી રીતે માઇકોરાઇઝા છે એ જમીનમાં ઘણા બધા એના ફાયદા છે. આપવાની પદ્ધતિ જે છે એ છંટકાવમાં કોઈ પણ પ્રકારે આપવાની પદ્ધતિ નથી. જે કાંઈ છે એ મૂળની બાજુમાં આપવાની પદ્ધતિ છે. મૂળની બાજુમાં અથવા ચાસની બાજુમાં ગ્રેન્યુલ ફોર્મમાં આવે છે, એ આપણે કોઈ પણ રાસાયણિક ખાતર અથવા સેન્દ્રીય ખાતર સાથે મિક્સ કરી અને આપી શકીએ. ત્યાર પછી જે 100 ગ્રામ વાળું છે એ આપણે 1 એકરે 100 ગ્રામ ડ્રીપમાં ઓગાળી અને પણ આપી શકીએ. બીજું પંપમાં નાખી અને ડ્રેન્ચિંગ કરીને પણ આપી શકીએ. હવે વાત કરીએ તો કે માઇકોરાઇઝામાં આપણે જે વાત કરીએ છીએ એમાં જે માઇકોલી ગ્રેન્યુલ છે, કે માઇકોલી ગ્રેન્યુલ જે આપણને જોવા મળે છે એ 1 એકરે 4 કિલો આપવાની ભલામણ છે. જ્યારે માઇકોલી જે ડબ્બો છે એ 100 ગ્રામનો, એ ડબ્બો છે એ 1 એકરે 100 ગ્રામ આપવાની ભલામણ છે. એ આપણે ડ્રીપ દ્વારા પણ આપી શકીએ છીએ અને બીજું કોઈ પણ રાસાયણિક ખાતર અથવા એની ભેગું પણ મિક્સ કરી અને આપણે આપી શકીએ છીએ. હવે વાત આવે છે હ્યુમિક એસિડની. તો હ્યુમિક એસિડ એક એવું છે, એ ઓર્ગેનિક કાર્બન છે, જમીનનો પીએચ પણ ઘટાડે છે. જો સારી જમીન હોય તો એનો પીએચ ઘટાડવાનું પણ કામ કરે છે, તંતુમૂળનો વિકાસ કરવાનું પણ કામ કરે છે. બીજું જોઈએ પણ કે એમાં જે તંતુમૂળ ડેવલપ કરવાનું આમ કામ છે, પણ જે રીતે તત્વ જે છે એને દ્રાવ્ય કરવાનું કામ ઓછું છે. એટલે જે કોઈ કંપનીઓના માઇકોરાઇઝા આવે છે એ માઇકોરાઇઝા ભેગું હ્યુમિક એમિનો ફુલવિક અને મિક્સ કરેલું હોય જ. જેમ કે માઇકોલી છે, કે માઇકોરાઇઝા એકલું જો આપણે આપવામાં આવે તો એનું રિઝલ્ટ મળતા વાર લાગે, પાક જ્યારે પાકે ત્યારે આપણને એનું પરિણામ મળે. હવે પરિસ્થિતિ એવું થાય કે નાખ્યા પછી 10-15 દિવસમાં આપણને ખબર પડવી જોઈએ.
તો માઇકોરાઇઝાનું જે સોલ્યુશન બનાવેલું હોય, કે જેમ કે 4 કિલો હોય કે 100 ગ્રામ હોય, એમાં હ્યુમિક એસિડ એડ કરેલું હોય, કે આપણને એનું રિઝલ્ટ થોડુંક તાત્કાલિક બતાવે અને એ એક પ્રકારનું ઓર્ગેનિક તત્વ છે. તો આવી રીતે માઇકોરાઇઝા અને હ્યુમિક એસિડ બે અલગ છે. ખાલી માઇકોરાઇઝા આપો તો હ્યુમિક એસિડ આપવાની જરૂર નથી, પણ હ્યુમિક એસિડ આપ્યું હોય તો માઇકોરાઇઝા આપવાની જરૂરિયાત ઊભી થાય છે. આવા પુષ્કળ પ્રકારના બેક્ટેરિયા પણ બીજા આવે છે, જેમ કે એઝોટોબેક્ટર છે, એઝોસ્પાઇરિલિયમ છે, પીએસબી છે, કેએમબી છે. આ બધા જે તત્વો છે એ તત્વ જે જમીનમાં અદ્રાવ્ય સ્વરૂપમાં તત્વ જે પડ્યા છે એને દ્રાવ્ય કરી અને લેવડાવવાનું કામ કરે છે. તો આવી રીતે આપણે હતી આ માઇકોરાઇઝા વિશેની માહિતી. જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.